જિલ્લામાં કોરોના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 9 કેસ નિસરણા છે, જ્યારે 4 પાલનપુરના છે અને 1 રાજસ્થાનના ઝાલોર ગામના દર્દીનો છે. રાજસ્થાનના ઝાલોર ગામના દર્દીના સેમ્પલ ડીસાની કોવિડ-19 રસીને લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જિલ્લામાં હોટસ્પોટ બનેલા ડીસા અને પાલનપુરમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તેને લઈ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા પણ ડીસા અને પાલનપુર શહેરમાં સવારના 7થી સાંજના 4 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જાહેરનામા બાદ પણ લોકો છૂટછાટના સમયગાળામાં ખૂબ જ બેદરકારી દાખવી રહ્યા છે અને જેટલો સમય ઓછો થયો છે તેટલા લોકો વધારે રસ્તા પર બહાર નીકળી રહ્યા છે અને તેના લીધે કોરોનાના પોઝિટિવ કેસો અટકી નથી રહ્યા. કોરોનાને વધતો અટકાવવા માટે જરૂરી છે લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે, પરંતુ લોકો તે ના કરતા હોય તો અન્ય વિકલ્પ છે સંપૂર્ણ લોકડાઉન. જિલ્લામાં આજે પણ કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આજે જે પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેને લઈ જિલ્લામાં કોરોનાના પોઝિટિવની સંખ્યાનો આંકડો હવે 400 પાર પહોંચી ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના નોંધાયેલા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 401 થઈ ગઈ છે, જે ખૂબ જ ખતરનાક બાબત છે અને જિલ્લામાં આ પોઝિટિવ કેસોની સંખ્યા અનલોક 1.0 અને અનલોક 2.0માં આપવામાં આવેલી છૂટછાટ બાદ જ સામે આવી છે. એટલે સમજી શકાય છે કે સરકાર દ્વારા લોકોને ધંધા રોજગાર માટે જે છૂટછાટ આપવામાં આવી રહી છે તે છૂટછાટ જ અત્યારે જિલ્લાવાસીઓ માટે ખતરનાક સાબિત થઈ રહી છે. કારણ કે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ ખૂબ જ મોટી સંખ્યામાં છે અને લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન ના કરતા હોવાથી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર હવે ડીસા અને પાલનપુરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈ સંપૂર્ણ લોકડાઉન અંગે વિચાર કરે તો નવાઈ નહીં. કારણ કે કામકાજના સમયગાળામાં ઘટાડો કરો એ કોરોના રોકવાનો વિકલ્પ નથી અને તેના માટે સંપૂર્ણ લોકડાઉન હશે તો જ ખતરનાક હદે પ્રસરી ગયેલા કોરોનાના સંક્રમણને અટકાવી શકાશે. ત્યારે આજે જિલ્લામાં જે 14 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેની પર નજર કરીએ.